જોઈએ ગુજરાત એટીએસના હાથે આઈએસના આતંકીઓ પકડાવવા મામલે ગુજરાત એટીએસની ટીમ તપાસ માટે શ્રીલંકા જઈ રહી છે. આ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. વધુ ત્રણ આરોપીના નામ સામે આવતા શ્રીલંકામાં તપાસ કરવામાં આવશે. ગુજરાત એટીએસની માહિતી બાદથી શ્રીલંકન પોલીસે બેને પકડ્યા હતા. શ્રીલંકન પોલીસે બે આરોપીની અટકાયત કરી એક ફરાર છે. ફરાર આરોપીનું નામ ઓસમંડ ગેરાન્ડ છે અને ઓસમંડ ચાર આતંકીઓને 4 લાખ રૂપિયા આપ્યા હતા તેવી પણ માહિતી સામે આવી છે. ચારે આતંકીઓને ભારત મોકલવામાં ઓસમંડનો હાથ છે. ચારે આતંકીના ઘરથી વાંધાજનક સામગ્રી પણ મળી આવી છે. પંજાબ પાકિસ્તાન બોર્ડર પર ડ્રોનથી હથિયાર ફેંક્યાની શક્યતા પણ છે. ચિલોડા નજીકના 78,000 વાહનોના સીસીટીવી ડેટા મેળવ્યા છે. એટીએસની ટીમ 13,000 વાહનોની તપાસ કરી ચૂક્યું છે અને હજી પણ આ મુદ્દે તપાસ યથાવત છે. સંવાદદાતા ઉદયરંજન ફોનલાઈન પર જોડાયા છે. ઉદય, ગુજરાત એટીએસ માહિતી માટે શ્રીલંકા જશે અને ત્યાં જઈને તપાસ કરવામાં આવશે. આ મુદ્દે અત્યાર સુધીમાં કેટલી તપાસ થઈ, શું શું વિગતો બહાર આવી છે? જો વાત કરવામાં આવે તો ગુજરાત એટીએસ દ્વારા આઈએસના જે 4 આતંકીઓની ધરપકડ કરી હતી એ અત્યારે રિમાન્ડ ઉપર છે. રિમાન્ડ ઉપર દિવસે દિવસે એની પૂછપરછ થઈ રહી છે. દિવસે દિવસે પૂછપરછની અંદર તપાસમાં જે ખુલાસા થઈ રહ્યા છે એ ચોંકાવનારા ખુલાસા હોય છે. આ તપાસ માત્ર ગુજરાત કે ભારત પૂરતી નથી રહી, શ્રીલંકા સુધી પહોંચી ગઈ છે. કારણ કે આ જે 4 આતંકીઓ પકડ્યા હતા એમની પૂછપરછમાં વધુ 3 આરોપીઓના નામ સામે આવ્યા હતા. એકનું નામ આમિર છે, જે આમિરની અત્યારે અટકાયત જે છે એ શ્રીલંકામાં કરી લેવામાં આવેલી છે. અન્ય એક વ્યક્તિ છે જેનું નામ હજી સુધી પોલીસ જાહેર નથી કરી રહી. ત્રીજો વ્યક્તિ જે છે એ ઓસમંડ ગેરાન્ડ કરીને છે, જેની ઉપર શ્રીલંકન સરકારે 2 મિલિયન જેટલું ઇનામ જાહેર કરી દીધું છે. ત્યાં એનો વોન્ટેડ જાહેર કરવામાં આવેલો છે. આ સિવાયની જે વાત કરવામાં આવે તો આ 4 આરોપીઓ પોતાના જે ફોન છે એ શ્રીલંકામાં મૂકીને આવેલા હતા, તે મેળવવા ખૂબ જ મહત્વના હતા, જરૂરી હતા. ત્યારે શ્રીલંકન પોલીસને જાણ કરવામાં આવી હતી, અહીંયાની કેન્દ્રીય એજન્સીઓ સાથે સંપર્ક સાધી, અને ત્યારે આ 4 આતંકીઓના ઘરે રેડ કરવામાં આવી. રેડની અંદર જે છે અમુક સાધન સામગ્રીઓ જે છે મળી આવ્યું છે. આ સાથે જ તે 4-4 વ્યક્તિઓના ફોન મળી આવ્યા છે. ફોનની અંદર ડેટા મેળવવા માટેના અત્યારે પ્રયત્ન ચાલુ છે. હવે આખે આખી આ તપાસને લઈને ગુજરાત એટીએસની ટીમ જે છે એ શ્રીલંકા જઈ શકે છે અને ત્યાં જઈને પણ તપાસ કરી શકે છે. આ આરોપીઓ જે શ્રીલંકન પોલીસે ત્યાં જે પકડેલા છે તેની સામે ત્યાં પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ત્યાં એના રિમાન્ડ મેળવવામાં આવશે. એ પૂર્ણ થયા બાદ જે છે કદાચ ગુજરાત એટીએસ બની શકે છે કે આરોપીઓને અહીંયા સુધી પણ લાવી શકે છે. પરંતુ આ સિવાયની મહત્વની વસ્તુ બની એ રહેશે કે ચાર ફોન જે છે એ કાયદાકીય રીતે શ્રીલંકાથી ભારત અને ગુજરાતમાં પહોંચે એ માટેના પ્રયત્નો કરવામાં આવેલા છે. બીજી મહત્વની વસ્તુ એ પણ સામે આવી છે કે જે હથિયારો હતા એ હથિયારો ભારત પાકિસ્તાનની બોર્ડરમાં પંજાબની બોર્ડર આવેલી છે ત્યાંથી ડ્રોન મારફતે જે છે લેન્ડિંગ કરવામાં આવેલું હોય, જે પ્રમાણે ડ્રગ્સની મોડસ ઓપરેન્ડી જે પ્રકારે હથિયારની પણ મોડસ ઓપરેન્ડી ઉપયોગ કર્યો એવું અત્યારે ગુજરાત એટીએસને લાગી રહ્યું છે. બીજી જો વાત કરવામાં આવે તો ચિલોડા પાસેથી જે હથિયારો મળી આવ્યા હતા એ હથિયારોને લઈને ગુજરાત એટીએસે 78,000 જેટલા ડેટા સીસીટીવી મેળવ્યા છે. એમાંથી 13,000 જેટલા ડેટાને તપાસી લીધા છે. હજી સુધી કઈ એમાં મળી નથી આવ્યું. અત્યારે ગુજરાત એટીએસની તપાસ જે છે મુખ્યત્વે એ રહેશે સરા કે ટાર્ગેટ શું હતો અને લોકલ સપોર્ટ કોણે આપેલો છે. આ 2 મુદ્દા ઉપર અત્યારે ગુજરાત એટીએસ ખાસ તપાસ કરી રહી છે. કેમ કે આ 2 મુદ્દા શોધવા એમના માટે ક્યાંક ને ક્યાંક પડકારરૂપ છે અને એ શોધવા માટેના અનેક પ્રયત્નો અત્યારે થઈ રહ્યા છે. બિલકુલ, થી આભાર આપનો ઉદય તમામ જાણકારી માટે.